गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे राखड़ी मुकवा माटेनुं कवर बनावीशुं। तेना माटे मैं लीधुं छे जेरोक्स माटेनुं कोरू पेपर, बराबर छे। तो आने आपणे वे राखड़ी मुकवा माटेनुं कवर तैयार करीशुं। तो सौथी पहेला आपणे आने त्रण भागमां डिवाइड करीशुं। आ रीते जुओ, सेंटर में छे तो थोड़क सेंटर मिले से, जो पेला अने बेक कॉर्नर छे त्या टच करीशु, नॉर्मली निशान लईशु वच्चे सेंटर में, बराबर छे। निशान लीधा पछी आ रीते मैं वाळ्युं छे, वाळती वखते ध्यान राखवानुं छे के निशान करता थोड़क आ निशान अहींया आवे छे तो थोड़क पेपर वधारे होवुं जोईए, बराबर। तो आने हूँ किसी ने वाळी दीश आ रीते, एज रीते अहीं आपणे ध्यान आपीशुं। बीजी बाजू तो केवुं थोड़ुं सरळ रहेशे, केम के त्यां माप लेवानुं आवतुं नथी, बस खाली ध्यान एटलो आपवानुं छे के आ पेपरनी ऊपर ए पेपर आवो जोईए। जुओ, अहीं सुधी हूँ पेपर लावी दईश आ रीते, देखाय छे दरेक बाळकोने? आ रीते आपणे पेपर अहीं लावी दईशुं, पछी त्यां राखीने पाछी अहीं आपणे एक क्रीस कर दईशुं, बराबर। पेपर अहीं वाळी दीधुं छे, जोई लो नजीकथी तमे के आ पेपरने आ पेपरनी ऊपर राखेलुं छे, बराबर छे। હવે તમારે જેટલી લંબાઈમાં કવર બનાવવાનું હોય એ પ્રમાણે આપણે બનાવી શકીશું। હું તમને પેપરની ફૂલ સાઇઝની લંબાઈમાં તમને કવર બનાવતા શીખવીશ। હવે આનો થોડો ભાગ આ રીતે વાળી દઈશું, બરાબર છે। એ જ રીતે અહીંયા પણ થોડોક ભાગ આપણે એના કરતાં થોડો આનાથી થોડો વધુ વાળીશું, આ રીતે, બરાબર છે। બંને ભાગ વળી ગયા, હવે આને ખોલી દઈએ। હવે આ ભાગ આપણો આખો નીકળી જશે, અહીંયાથી આપણે અહીંયાથી નીકળી જશે કાતર વડે કટિંગ કરતાં। અહીં તમારે જે પ્રમાણે જેવી ડિઝાઇન કરવી તમે કરી શકો છો, અને હું થોડુંક સર્કલ જેવો આકાર બનાવી દઈશ આ રીતે, બરાબર। આ ભાગને પણ આપણે નીકાળી દઈશું, આ ભાગને પણ નીકાળી દઈશું। અહીંયા નોર્મલી સર્કલ કરવાનું છે, બસ ખાલી ખૂણા ઉપર જ હાફ સર્કલ જેવું બતાવવાનું છે આ રીતે, બરાબર। હવે જે નકામા ભાગ છે હું કાતર વડે કટ કરીશ, દેખાય છે દરેકને? એ જ પ્રમાણે અહીંયાથી કટ કરી દઈશું, બરાબર। આ રીતે કટિંગ થઈ ગયું છે આપણું, એ જ પ્રમાણે અહીંયાથી કટિંગ કરીશું, બરાબર છે। આ રીતે આપણે કટિંગ કરી લીધું છે, થોડું ફિનિશિંગ આપું છું, બરાબર। આ રીતે આખો ભાગ તૈયાર થઈ જશે, જુઓ દરેકમાં, બરાબર। હવે એને આપણે ગ્લુથી ચિપકાવી દઈશું, કયો ભાગ નીચે રાખવો છે કયો ઉપર રાખવો છે જોઈ લઈશું, જે
सेंटर में जो लाइन आती हो धारे ने ये अपने ऊपर राखीशू आ भाग लीजिए नीचे बराबर से हमें आ ऊपर भाग जो है आप थोड़क फिनिशिंग आप थोड़क राउंड आप प्रमाण अँ थोड़क राउंड आप बराबर है थोड़क कवर व्यवस्थित लगते चलो आने अपने चिपकाई दीजिए थोड़क आधार पर लैस જેથી કરીને આપણું કવર ચોટે સારું બરાબર છે. હવે આને આપણે હલકા હાથે પ્રેસ આપી દઈએ થોડું. આપણો સેન્ટરનો ભાગ ચીપકી ગયો છે, હવે નીચેનો ભાગ ચીપકાઈ ગયો. બરાબર આપણું કવર થઈ ગયું તૈયાર. જોઈ લો અહીંયાથી પછી અહીંયા વાળ દઈશું આ રીતે બરાબર છે. પછી આ છે એનો પાછળનો ભાગ, આ છે એનો આગળનો ભાગ. તો આગળના ભાગમાં તમે કંઈ પણ લખી શકો છો, કંઈ પણ ડ્રોઈંગ કરી શકો છો. તો આને સૌથી પહેલાં આપણે સરસ મજાની એક બોર્ડર આપી દઈએ. ચારે બાજુ એક સરખા માપનું બોર્ડર હોવે જોઈએ તો તમારો કવર લાગશે બહુ સરસ. બરાબર છે. હવે એને થોડીક વ્યવસ્થિત દેખાય એટલા માટે હું અહીંયા બ્લુ પેનથી પણ લાઇનિંગ આપી દઈશ. આ રીતે કવર બનાવ્યા પછી તમારે આગળ જે લખવું હોય તમે લખી શકો છો. માનો કે ચલો આપણે અહીંયા એડ્રેસ નામ એના માટે લાઇનિંગ બનાવવી પડશે ને, તો ચલો આપણે લાઇનિંગ બનાવીશું. બરાબર છે. આ ચાર લાઇનિંગ બનાવી દીધી છે. હવે આની ઉપર તમે કોઈ રાખડી છે એવી સેમ્પલ માટેની નોર્મલી જે હોય તો ચલો બાળકો આપણો કવર તૈયાર છે. હવે હું આની ઉપર એક સરસ મજાની રાખડી ડ્રો કરીશ. બરાબર છે. તો આની ઉપર આપણે સરસ મજાની રાખડી જેવું ડ્રો કરી લઈશું, ફ્લાવર. બરાબર.
અને આપણે હવે મેં આની પર એક સરસ મજાની ડિઝાઇનવાળી રાખડી બનાવી છે. હવે આને આપણે થોડીક સરસ એવી ઇફેક્ટ આપીશું પેન વડે. બરાબર. અને આપણે સરસ મજાની એવી દોરી બનાવી છે, ગોળ 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 રિંગ બનાવીને એની દોરી તૈયાર કરી છે. બરાબર. અને બંને સાઈડ ફૂમતા બનાવીશું રેડ કલર. ચલો આપણું કવર તૈયાર છે. હવે આને આપણે થોડુંક ડેકોરેટ કરીશું. બરાબર છે. તો એના માટે આપણે લઈશું ડેકોરેશન માટેની દોરી. આવી સૌથી પહેલાં ઉપરના ભાગે લગાવી દઈશ. અને નીચેની બોર્ડર આ આપણું બની ગયું સરસ મજાનું ડેકોરેશનવાળું કવર. તો તમે પણ તમારા ઘરે આ રીતનું કવર બનાવજો. જય હિન્દ, જય ભારત.